કે સુંદર સુરી ઈસવીસન 1422માં લખાયેલી આ કૃતિ છે, અને એનું રચના સ્થળ છે એટલે કે આ કૃતિ પાલનપુર, જે બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલું છે, ત્યાં લખાયેલી આ કૃતિ છે. મધ્યકાલીન ગદ્યકૃતિનો એક ઉત્તમ નમૂનો છે. જ્યારે પણ આપણે મધ્યકાલીન ગદ્યની વાત કરતા હોઈએ છીએ ગુજરાતી સાહિત્યને લગતી, તો એમાં સૌથી પહેલી આપણી નજર પડે છે પૃથ્વીચંદ્ર ચરિત ઉપર. એના સિવાય કોઈ બીજો વિકલ્પ મોટેભાગે આપણને જડતો નથી. કરતા એટલે કે માણિક્ય સુંદર સુરીએ આનું બીજું નામ આપ્યું છે વાઘવિલાસ. એમને એમ નથી આપ્યું, એ કૃતિ જ એવી છે કે તમને વિલાસ કરાવે છે. મૂળ તો આશયનો ઉપદેશ છે, પણ આ ઉપદેશ તમને મનોરંજન એટલે કે એક વિલાસ કરાવતા આપે છે. એક નાનકડી કથાની આસપાસ ગૂંથાયેલા વર્ણક સંગ્રહ છે. આમ તો બોલીબદ્ધ રચના છે. પૈઠાણપુરનો રાજા પૃથ્વીચંદ્ર અયોધ્યાના રાજા સોમદેવની પુત્રી રત્નમંજરીને પરણે છે. કેટલાક સમય પછી તીર્થંકર ધર્મનાથની દેશના સાંભળી પોતાના પુત્ર મહીગરને રાજગાદી સોંપી રાજા દીક્ષા લે છે. પણ આ જે મેં તમને વાત કરી એ વચ્ચે જે પૃથ્વીચંદ્ર ચરિત્ર છે એ અનેક સંઘર્ષો વેઠે છે. કૃતિ અંતે સુખમાં પરિણમે છે, કારણ કે એના કર્તા જે છે એ જૈન છે, અને એ સમયની મોટાભાગની જે રચનાઓ, પદ્ય રચનાઓ પણ રાસ હોય કે ફાગુ હોય, તો એની એક પરંપરા રહી છે કે કૃતિ અંતે સુખમાં પરિણમે છે. આપણી ભારતીય સાહિત્યની આ પરંપરા રહી છે કે ટ્રેજેડી ઓછી જોવા આપણને મળે છે. આટલા કથા વસ્તુને આધારે એક ગદ્ય કાવ્ય રજૂ કરીને કર્તાએ પૃથ્વીચંદ્ર ચરિતનું વાઘવિલાસ એવું અપરનામ સાર્થક કર્યું છે. એટલે કે એની કથા વસ્તુ બહુ નાની છે, પણ એ જે રીતે આપણને ભાષાનો એમાં વિનિયોગ હોય અથવા તો એ જે એની વસ્તુ સંકલના હોય એ બહુ જ ઉત્તમ રીતે આપણને પ્રાપ્ત થાય છે. એનું એક ઉદાહરણ લઈએ કે સ્વયંવર મંડપમાં આવેલા નરેન્દ્રની સભા રત્નમંજરી વગર કેવી નિસ્તેજ લાગતી હતી તે અનેક વિનોક્તિઓ દ્વારા દર્શાવી છે. જેમ લવણહીન રસવતી, વ્યાકરણહીન સરસ્વતી, ધૃતરહિત ભોજન, માનરહિત દાન, છંદરહિત કવિ, વેદરહિત બ્રાહ્મણ, સ્વર્ગરહિત એરાવણ, લંકારહિત રાવણ, ફલરહિત વૃક્ષ, વેગરહિત તુરંગમ, નાસિકારહિત મુખમંડળ, એવી આ સભા નરેન્દ્રો જે આવ્યા છે એ લાગે છે. એટલે કે વ્યાકરણ વગર સરસ્વતી વિધવા સમાન છે, માન વગર આપેલું દાન પણ એવું છે, અને જે કવિને છંદ ન આવડતા હોય એ પણ યોગ્ય નથી. એટલે કે આ બધી વસ્તુને આની અંદર મૂકી આપી છે. તમે એક ભાષાનું લઈ જુઓ કે કેવા પ્રકારની ભાષાનો ઉપયોગ એમાં થયો છે. એક પછી એક અનેક જોડકા ઉત્તમ ભાષાના આપણને એમાં મળે છે. એટલે બહુ જ મહત્ત્વની અને ઉચ્ચ કોટીની આ કૃતિ પ્રાપ્ત થાય છે. જો મધ્યકાલીન ગુજરાતીમાં પૃથ્વીચંદ્ર જેવી બીજી દસેક કૃતિ મળી હોત તો આજે એમ કહેશ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ગદ્ય ઓછું લખાયું છે, એ કદાચ એવું કહી ન શકાત એવી ઉચ્ચ કોટીની આ રચના આપણને મળી છે. હવે આ સિવાય પણ કેટલીક બીજી કૃતિઓ આપણને મળી છે કે જેમાં બોલીનો પ્રયોગ જોવા મળે છે અને ગદ્ય પણ આપણને જોવા મળે છે. એમાં એક છે ત્રિભુવન દીપક પ્રબંધ નામની રચના આપણને પ્રાપ્ત થઈ છે. એના કર્તા છે જયશેખર સુરી. એ પછી આપણને બીજી કૃતિ પ્રાપ્ત થાય છે હીરાનંદકૃત વસ્તુપાલરાસ. આ વસ્તુપાલરાસની અંદર પણ બોલીનો ઉત્તમ પ્રયોગ આપણને જોવા મળે છે. ત્યાર પછી પંચદંડ નામની એક કૃતિ મળે છે.
એના કરતાં નરપતિ જ અને વીરસિંહકૃત ઉષાહરણ જે આપણને પ્રાપ્ત થાય છે એની અંદર પણ બોલીનો ઉત્તમ વિનિયોગ પ્રાપ્ત થયેલો જોવા મળે છે. પછી મહત્ત્વની એક વાત આવે છે, એ છે ઔક્તિકો. ઔક્તિકો એટલે ઉક્તિ અથવા ભાષા વિશેની રચના. ગુજરાતીના માધ્યમ દ્વારા સંસ્કૃત વ્યાકરણ શીખવવા માટે તૈયાર થયેલી કૃતિઓને ઔક્તિકો કહે છે. એટલે કે સંસ્કૃત અથવા પ્રાકૃતમાં જે કંઈ વ્યાકરણ લખાયેલું છે એ વ્યાકરણને અનુવાદ રૂપે ગુજરાતી ભાષામાં આપણને પ્રાપ્ત થાય છે અને એ ગુજરાતી ભાષાને આપણે વાંચી અને એને શીખી શકીએ છીએ. એટલે કે જેને સંસ્કૃત અને પ્રાકૃત ભાષા આવડતી ન હોય તો એ આ સરળતાથી આ વ્યાકરણ શીખી શકે એ માટે આ ઔક્તિકોની રચના થયેલી છે. એટલે કે ભાષા વિશેની આખી એક અલગ રચનાઓ એ સમયે આપણને પ્રાપ્ત થાય છે. પ્રત્યેક ઔક્તિકોમાં ઘણું ખરું એક નાનો શબ્દકોશ હોય છે. એટલે કે જૂના સમયમાં આપણે જ્યારે શબ્દકોશની અથવા તો શબ્દકોશ પ્રાપ્ત કરવો હોય તો ઔક્તિકો પાસે જવું પડે છે. એટલે કે આ જે શબ્દકોશ મળે છે એ અકારાદિ ક્રમે ગોઠવેલા નથી હોતા, એના શબ્દો જે છે એ આડાઅવળા હોય છે, પણ શબ્દકોશ પ્રમાણેનું કામ આ ઔક્તિકો કરે છે. ત્યાર પછી આપણને બાલ શિક્ષા નામની એક ઔક્તિક પ્રાપ્ત થાય છે. સૌથી જૂનામાં જૂની ઔક્તિક છે. ઈસવીસન 1280માં આ બાલ શિક્ષા નામની ઔક્તિક આપણને પ્રાપ્ત થયેલી છે. એના કરતા છે શ્રી માલવંશીય ઠકુર કુરશ્રીના પુત્ર સંગ્રામશ્રી કૃત, એટલે કે સંગ્રામશ્રીએ લખેલી આ રચના છે. સૌથી પ્રાચીન ઉપલબ્ધ ઔક્તિક છે, એટલે કે જૂનામાં જૂની ઔક્તિક છે. ગુજરાતી ભાષા દ્વારા સંસ્કૃત કાતંત્ર વ્યાકરણનું જ્ઞાન આપણને આ બાલ શિક્ષા નામની ઔક્તિક શીખવાડે છે. આ કૃતિ જે છે એ 8 પ્રકરણોની અંદર વિભાજિત થયેલી છે. એક છે સંજ્ઞા પ્રક્રમ, 2 સંધિ પ્રક્રમ, 3 શાદી પ્રક્રમ, 4 કારક પ્રક્રમ, 5 સમાસ પ્રક્રમ, 6 અન્યોક્તિ વિજ્ઞાન પ્રક્રમ અને 7 સંસ્કાર પ્રક્રમ અને 8 ત્યાદી પ્રક્રમ. તો આ 8 પ્રકરણોની અંદર આ બાલ શિક્ષા નામની ઔક્તિક વિભાજિત થયેલી છે અને બહુ જ સુંદર રીતે સંગ્રામસિંહે લખેલી આ જૂની રચના છે. આ સિવાય બીજી કેટલીક ઔક્તિકો એ સમયે આપણને પ્રાપ્ત થાય છે. એમાં મુગ્ધાઉબોધ ઔક્તિક જે કુલમંડન ગણીકૃત છે એ 1394માં આપણને પ્રાપ્ત થાય છે. પછી ષટકારક અજ્ઞાન કર્તુક, એટલે કે એના જે કર્તા છે એ અજ્ઞાન છે, એટલે કે પ્રાપ્ત થયેલા નથી આપણને, પણ એ કૃતિ 1394માં લખાયેલી છે. ક્રિયારત્ન સમુચ્ચય નામની કૃતિ ગુણરત્ન સૂરીએ લખી છે અને એ ઈસવીસન 1410માં પ્રાપ્ત થાય છે. પછી એક મહત્ત્વની કૃતિ છે યુક્તિયકમ, જેના લેખક બ્રાહ્મણ છે પણ એ અજ્ઞાત છે, એમનું નામ પ્રાપ્ત થતું નથી. એ પણ ઈસવીસન 1428માં લખાયેલી ઔક્તિક છે. ઉક્તિ રત્નાકર નામની એક ઔક્તિક પ્રાપ્ત થાય છે. એના લેખક છે સાધુ સુંદર ગણીકૃત. 17મી સદીના આરંભમાં આ કૃતિ લખાયેલી છે. જૂની ગુજરાતીનો એક નાનકડો સાર્થ શબ્દકોશ કેવળ ઔક્તિકોને આધારે જ તૈયાર કરી શકાય એમ છે. એટલે કે આપણને જો મધ્યકાળનો અંદર શબ્દકોશ તૈયાર કરવો હોય તો ઔક્તિકો પાસે આપણે જવું પડે એવું છે. કેમ કે જે કોઈ શબ્દો એટલે કે ગદ્યના શબ્દો મોટે ભાગે ઔક્તિકોમાંથી પ્રાપ્ત થાય એવા છે. બીજી એક ગદ્યની મહત્ત્વની કૃતિ મળે છે આપણને, એ છે શોકાધિકાર. આની રચના 15મી 16મી સદીની માનવામાં આવે છે.
આના કર્તા કોણ છે એ પણ પ્રાપ્ત થયું નથી. જેમ વસંત વિલાસ નામની કૃતિ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિ છે, પણ એ કોને લખી છે, એનો સમયગાળો મળે છે, જૈન લેખકે લખી છે કે જૈનેતરે લખી છે, એ એક સંશોધનનો વિષય છે. પણ જે રીતે એની અંદર શૃંગારનું વર્ણન આવે છે એ જોતાં વિદ્વાનો એવું કહે છે કે એ જૈનેતર કૃતિ છે. એવી જ રીતે આ શોકાધિકાર નામની કૃતિ છે એ પણ અજ્ઞાત કૃત છે. કૃતિનો વિષય જોતાં આપણને તરત ખ્યાલ આવે કે આ જૈન લેખકે લખેલી કૃતિ છે. મહાવીર સ્વામીન જીવનચરિત્ર આ કૃતિની અંદર આપેલું છે. મોટે ભાગે એમના જે નાનપણના અથવા તો ગર્ભ સમયના જે પ્રસંગો એમની માતા સાથે થાય છે એની વાત આ કૃતિની અંદર આપી છે. કૃતિનો વિષય છે જૈન કલ્પસૂત્રમાંના મહાવીર ચરિત્રનો એક લાક્ષણિક ભાવ અભિવ્યક્તિ સાધનો અને દ્યોતક પ્રસંગ. ભગવાન મહાવીરના માતા ત્રિશલાને કષ્ટ થશે એમ વિચાર કરીને ગર્ભાવસ્થામાં જ 6.5 માસ વીત્યા પછી નિશ્ચલ બની ગયા, એટલે કે એકદમ શાંત ગર્ભમાં એ થઈ જાય છે. ત્રિશલા દેવીને શંકા પડી કે મારા ગર્ભને કોઈ નુકસાન તો નહીં પહોંચ્યું હોય. માતા ત્રિશલા દેવીની આ શંકાને કારણે સમગ્ર રાજભવનમાં શોકનું વાતાવરણ ફેલાઈ જાય છે. એટલે કે મહાવીર સ્વામીનો પ્રયત્ન કંઈક જુદો હતો ને બને છે કંઈક જુદું. એમને એવું હતું કે મારી માતાને કોઈ કષ્ટ પહોંચે નહીં, એટલા માટે એ ગર્ભમાં શાંત થાય છે. પણ એની ઉલટી અસર પડે છે, એટલે કે આખા રાજભવનમાં એક શોકનું વાતાવરણ ફેલાય છે કે ત્રિશલા દેવીને ગર્ભમાં કંઈક તકલીફ થઈ છે એવું. એટલે ભગવાન મહાવીરે પોતાની એક આંગળી ફરકાવી અને ગર્ભમાંથી જ એ પરિચય આપ્યો એમને કે ગર્ભને કોઈ નુકસાન નથી. ત્રિશલા દેવીની શંકા દૂર થાય છે અને આ કૃતિ પણ જે અગાઉની કૃતિઓ છે એમ સુખમાં પરિણમે છે. 3 નાના નાના ખંડો આની અંદર જોવા મળે છે. 51 પ્રાસ છે એવી આ શુકાધિકાર નામની રચના આપણને 15મી-16મી સદીમાં પ્રાપ્ત થાય છે. ત્યાર પછી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં એક જો ગદ્યની વાત કરીએ તો સીમાચિહ્ન રૂપ જો કોઈ કૃતિ પ્રાપ્ત થતી હોય તો એ પ્રાપ્ત થાય છે વચનામૃત અને બીજી છે શિક્ષાપત્રી. સહજાનંદ સ્વામીએ લખેલી આ રચના છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો પણ એક મોટો ફાળો રહેલો છે. એમાં ગદ્ય કૃતિઓ ઓછી મળી છે, એટલે કે 2 જેવી મળી છે, પણ જે પદ્ય છે એ તો અનેક કવિઓએ, પ્રેમ સખી હોય કે ગુણાતીતાનંદ હોય, એવા અનેક કવિઓએ આપણને આપી છે. પણ ગદ્યમાં લખાયેલું જો કોઈ કૃતિ હોય તો એ વચનામૃત છે ને એવું કહેવાય છે, અથવા તો વિદ્વાનો એવું માને છે અને કે પણ છે કે પૃથ્વીચંદ્રચરિત પછી જો કોઈ ઉત્તમ કૃતિ મધ્યકાલીન ગદ્યમાં આપણને પ્રાપ્ત થઈ હોય તો એ છે સહજાનંદ સ્વામીની વચનામૃત. એવી ઉત્તમ રચના આ છે. અંતિમ કોટીનું ગદ્ય આપણને મળે છે, કારણ કે આનો સમયગાળો એવો છે કે ત્યાર પછી ધીમે ધીમે મધ્યકાલીન યુગ છે એ સમાપ્તિના આરે છે અને એક ઉચ્ચ કોટીનું ગદ્ય આપણને આ કૃતિમાં પ્રાપ્ત થાય છે. જો કે એમની શિક્ષાપત્રીનું ગદ્ય પણ એક અભ્યાસનો વિષય બની રહે એમ છે. એટલે કે જે વચનામૃત છે એનાથી જુદા પ્રકારનું શિક્ષાપત્રીનું ગદ્ય આપણને પ્રાપ્ત થાય છે. ભાયણી સાહેબે આ વચનામૃતના ગદ્ય વિશે લખ્યું છે કે 19મી શતાબ્દીની પહેલી 25મી ધર્મોપદેશના ગદ્યનું એક
નિદર્શન આપણને સહજાનંદ સ્વામીના વચનામૃતમાં મળે છે. તેમાં એક તરફ સૌરાષ્ટ્રી બોલીનો પ્રાસ છે, એટલે કે તમે જાણો છો અથવા તો નહીં જાણતા હો તો એ ખ્યાલ હશે બધાને કે સહજાનંદ સ્વામીનું મુખ્ય કાર્યક્ષેત્ર સૌરાષ્ટ્ર રહેલું છે. એમને ગઢડા અને બીજું ગોંડલ એ બધા વિસ્તારોમાં ખૂબ જ સેવાના કાર્યો કરેલા અને વચનામૃતની રચના પણ એ સમયે જ થયેલી, એટલે કે જે બોલીની અસર આપણને પ્રાપ્ત થાય છે એ સૌરાષ્ટ્રની બોલી આ કૃતિની અંદર આપણને જોવા મળે છે. આણુ પ્રત્યયવાળા કર્મણી ભૂત કૃદંતો સ્ત્રીલિંગમાં અને આજ્ઞાર્થમાં યકારવાળા રૂપો વગેરેના પ્રયોગો આપણને આ કૃતિમાં મળે છે. તો બીજી તરફ તત્સમ શબ્દોની પણ વિપુલતા જોવા મળે છે, એટલે કે તત્સમ શબ્દો એટલે કે મૂળ સંસ્કૃતમાંથી સીધે સીધા ઉપયોગ કર્યા હોય એવા શબ્દો વિપુલ પ્રમાણમાં આપણને આ કૃતિમાં પ્રાપ્ત થાય છે. વાક્યરચનામાં ગૌણ વાક્યો સૂચવતા સંયોજક તરીકે જનો ઉપયોગ અને વડે જોડાતા વાક્યોની હાડમાળા વિશેષણાત્મક પદ સમૂહોનો અને સંબંધ દર્શક નેનો પ્રચુર પ્રયોગ તથા સમગ્રપણે ગદ્યની સંકુલતા ધ્યાન ખેંચે છે, એટલે કે જે સંયોજકો છે એ પણ વિપુલ પ્રમાણમાં આની અંદર ઉપયોગ થયેલા છે. હવે મધ્યકાળની અંદર આ થઈ મુખ્ય કૃતિઓની વાત, અને પછી ધીમે ધીમે અંતિમ તબક્કામાં જોઈએ તો વિવરણાત્મક ગદ્યરૂપે દયારામની કેટલીક રચનાઓ આપણને પ્રાપ્ત થાય છે, એટલે કે એક અંત તરફ ધીમે ધીમે આપણે જતા જઈએ છીએ તો મધ્યકાળના છેલ્લા અને બહુ જ મોટા કવિ દયારામ આપણને પ્રાપ્ત થાય છે. એમની ગરબીઓ વિપુલ પ્રમાણમાં લખી છે, કેટલાક એના નમૂના પણ આપણને પ્રાપ્ત થયા છે, પણ એ બહુ ઓછું લખાણ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પારસી લેખકોમાં એમના લખાણોમાં પણ